વડોદરાના કરજણ નજીક આવેલા ટોલ પ્લાઝા પર સ્થાનિકો દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી રોજના સેંકડો વાહનો પસાર થાય છે, પરંતુ હાઈવેનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે, જેને કારણે સ્થાનિકો ઉપરાંત અન્ય વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે જ કરજણ ટોલ પ્લાઝા પર આસપાસના સ્થાનિકોને મુક્તિ નથી, જેને કારણે સ્થાનિકોએ આર્થિક ભારણ વેઠવું પડે છે। ત્યારે માર્ગનું તાત્કાલિક સમારકામ, ટ્રાફિક જામની પરિસ્થિતિ સમયે ટ્રાફિકનું નિયમન કરી શકે એવા માણસો મૂકવા અને સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે, અને જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। છેલ્લા એક મહિનાથી ટ્રાફિકની એટલી બધી સમસ્યા છે, એનું ફક્ત ને ફક્ત કારણ એક જ છે કે આખા રોડ ઉપર દરેક બ્રિજ ઉપર એટલા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે કરજણ તાલુકાના ઘણા લોકોના એક્સિડન્ટમાં મૃત્યુ થયા છે। પબ્લિક જાગૃત થઈ છે, ઘણા મંત્રીઓ નેતાઓને પણ ભલામણ કરવામાં આવી છે, છતાં આનું નિરાકરણ આવ્યું નહીં। એટલે કરજણ નગર અને તાલુકાની પબ્લિક જે જાગૃત થઈ એના માટે આજે ભેગા થયા, એટલે રજૂઆતો બહુ થઈ, પણ આજે કરજણ નગર અને તાલુકાની જે પણ જનતા છે અલ્ટિમેટમ આપવા અહીંયા ટોલ ટેક્સ આપવામાં આવે છે। અમારા ત્રણ મુદ્દા છે અલ્ટિમેટમ। પહેલો મુદ્દો, જેટલા બી ખાડા છે 7 દિવસની અંદર તાત્કાલિક ધોરણે સમારકામ કરવું। બીજો મુદ્દો, અમારો કરજણ નગર તાલુકાના દરેક જનતાને ટોલ ટેક્સ ફ્રી આપવી, જેમ કે દરેક જગ્યા પર ટોલ ટેક્સ ફ્રી છે તો કરજણ નગર અને તાલુકાની પબ્લિકને કેમ? અને ટોલ ટેક્સ જેટલા લોકોને ફ્રી છે હું તમને કહું છું કે જે મંત્રીઓ નેતાઓ લોકલ નેતાઓ જે ભલામણ વિધાયકો ધારાસભ્યો કરી રહ્યા છે એ લોકોને ફ્રી છે, તો લોકલ પ્રજાને ફ્રી કેમ નહીં? એટલે એનું પણ અમે 7 દિવસનો અલ્ટિમેટમ આપ્યું છે। સર્વિસ રોડ બની આપે અથવા તો ટોલ ટેક્સ ફ્રી કરી આપે, આ અમારા નગર અને તાલુકાની જનતાની અમારી એક માંગણી છે। અને ત્રીજી માંગણી કે રોડ ઉપર કોઈ પણ એક્સિડન્ટ થાય, કંઈ પણ વસ્તુનો બનાવ બને, રોડ ખાડા પડી ગયા, બ્રિજ તૂટી ગયો, એની માટે ટોલ ટેક્સ દ્વારા ઇમરજન્સી કોલિંગ બોક્સ હોવું જોઈએ, અને આ લોકોએ ખાલી શો પૂરતું રાખ્યું છે એ કોલિંગ બોક્સ તાત્કાલિક ધોરણે ચાલુ કરો, જેથી કરીને કરજણ ટોલ ટેક્સ ઉપર જાણ કરવી હોય, કંઈક ફરિયાદ કરવી હોય તો કરી શકે। આ ત્રણ મુદ્દાનો અમે અહીંયા આગળ આજે અલ્ટિમેટમ આપ્યું છે। 31/7/2022 સુધીમાં જો આ ત્રણ વસ્તુનું નિરાકરણ નહીં આવે તો 1 ઓગસ્ટથી કરજણ નગરની તાલુકાની જાગૃત જનતા આંદોલનના માર્ગે બેસીશું, એવું લેખિતમાં અમે અહીં અલ્ટિમેટમ આપ્યું। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।